एक तरफ राज्य सरकार गतिशील गुजरातना दावाओ करी रही छे त्यारे बीजी तरफ राजकोट जिल्लाना ઉપલેટાની એસટી બસો અત્યંત વિસ્તાર હાલતમાં છે અને મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આમ તો ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને એસટી બસોમાં સલામત સવારી એસટી અમારી એવા સૂત્રો લખી અને મુસાફરોને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। વાત છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના એસટી ડેપોની, બસોની કે જે બસોની હાલત અત્યંત ખખડધ જ છે। બસોને જોતા એવું લાગે છે કે આ બસમાં મુસાફરી કેમ કરવી। બસની હાલત એટલી હદે ખરાબ છે કે બસની અંદરમાં તૂટેલી સીટો અને ફાટેલા સીટ કવરો અને અત્યંત ખખડધજ બનેલી બસમાં મુસાફરી કરતા પહેલા મુસાફરોને એમના જીવનું જોખમ લાગી રહ્યું છે અને મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આવી ખખડધજ હાલતમાં પડેલી બસોની અંદર મુસાફરી કરવા માટે થઈ અને મજબૂર બન્યા છે। આ બાબતે વિદ્યાર્થીઓનું પણ કહેવું છે કે સ્કૂલ અવર જવર માટે ગ્રામ્ય વિસ્તારમાંથી ઉપલેટા આવવા અને જવા માટે એક એસટી બસ જ અપડાઉન માટેનો સહારો છે અને એસટીની અમુક બસો પણ ખખડધજ હાલતમાં છે, જેના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને નિયમિત બસો પણ ના મળતી હોવાના કારણે હેરાન થવું પડે છે। આ બાબતે ઉપલેટા એસટી ડેપો મેનેજરે જણાવ્યું કે અમુક બસોની આવી ચૂકી છે અને અમુક બસો જે ખખડધજ હાલતમાં છે, જેની જગ્યાએ ટૂંક સમયમાં નવી બસોની ફાળવણી સરકારમાંથી કરવામાં આવી જશે અને જે બસોની સીટ તૂટેલ છે એનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, ઉપલેટા। આજે સરકાર જે રીતે વિકાસના ગાણા ગાઈ રહી છે, વિકાસની જે વાતો કરી રહી છે, એ વિકાસના ફળ હજુ ઘણા લોકો એનાથી વંચિત દેખાય છે। ઉપલેટા ડેપોની વાત કરીએ તો ઉપલેટા ડેપોમાં જે પ્રમાણેની બસો છે ખખડધજ છે, સીટો ફાટેલી હોય અને ઝૂનવાની બસો હોય, બેસવાને લાયક ન હોય, આરટીઓના નિયમ વિરુદ્ધ આ બસ ચલાવવામાં આવતી હોય, એ પરિસ્થિતિમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરે છે। સરકાર ગમે તેટલા વિકાસની વાતો કરે, પણ આજે ગુજરાતની અંદર 49 તાલુકા મથકો એવા છે કે જેમાં બસ સ્ટેન્ડની સગવડતાઓ પણ નથી, તો આ કઈ રીતે વિકાસ કહી શકાય? જે પ્રજાને ગ્રામ્ય પ્રજાના સગવડતાઓ માટેની જે સુવિધાઓ છે એ એસટી છે અને એકમાત્ર આધાર, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરોમાં આવવા માટેનો એકમાત્ર આધાર જો કોઈ હોય તો એસટી છે। વિદ્યાર્થીઓને ભણવા માટેનો આધાર હોય તો એસટી છે અને આ એસટીની બસોમાં આજે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા માટે તૈયાર થાય એ ખરેખર દુઃખદ બાબત છે। સરકારે વહેલી તકે ગ્રામ્ય વિસ્તારોની જનતા માટેની સારી બસોની, નવી બસોની ફાળવણી કરવી જોઈએ અને જો નવી બસોની ફાળવણી થાય તો મુસાફરોની સલામતી રહે, નહીંતર જીવના જોખમે ઘણી વખત અકસ્માતનો ભય રહે, અકસ્માત થાય તો એમાં ઘણી બધી જાનહાનિ થાય કે કોઈ ઈજાઓ થાય, એ પહેલાં સરકારે આ બાબતોથી આ સગવડતાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ એવી અમે। પ્રાંતિજ શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે। અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર। આઈબ્રો વેક્સ, મેનિક્યોર પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે। બ્યુટી પાર્લર નો સર્ટિફાઇડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે। સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે, શ્રીહરિ માર્ટની ઉપર, એપ્રોચ રોડ, પ્રાંતિજ। દીપ્તિ એચ બ્રહ્મભટ્ટ, મોબાઈલ નંબર 87 80 10 61 85, 8780106185।